ओम श्री गणेशाय नमः। तो मित्रों स्वागत है आपनों अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आजना आ वीडियो में आपने धनतेरस नी रात्रे करवामां आवती पूजा विधि जाणीशुं। हूँ आपने लाइव वीडियो द्वारा पूजा विधि बताविश के केवी रीते आ धनतेरस नी पूजा विधि करवामां आवे छे। स्टेप बाय स्टेप आ वीडियो में अमे पूजा विधि बतावी छे, तो जो शक्य हो तो आप अमारी साथे साथे पूजा विधि करजो, अथवा तो पहला संपूर्ण पूजा विधि जोई लेजो अने त्यार पछी ते रीते पूजा विधि करजो। पछी जो कोई पूजा विधि में आपने खबर न पड़े तो फरीथी वीडियो जोई लेवानो के जेथी करीने आप ज्यां अटक्या होय त्यांथी फरीथी पूजा विधि करी शको। तो मित्रों पूजा विधि ने शुरुआत करता पहला ए जणावी दऊं कि आ पूजा विधि क्यारे करवानी छे। तो आ पूजा विधि आपणे धनतेरसनी करीए छीए। तो आ वर्ष या धनतेरस तिथिनी शुरुआत 22 ऑक्टोबर शनिवार सांजे 6 वाग्ये शुरू थाय छे, के जे पूर्ण 23 ऑक्टोबर रविवार सांजे 6 वाग्ये थशे। अने आपणे सौ लोकोने खबर छे कि धनतेरसनी पूजा विधि क्यारे करवानी होय, तो के रात्रे, एटले 22 ऑक्टोबरे रात्रे आ धनतेरसनी पूजा विधि करवानी रहेशे। अने जो आप कोई कारणोसर आ धनतेरसनी पूजा विधि 22 ऑक्टोबर ने रात्रे करी न शक्या तो शुं करवानुं? तो काई वांधो नहीं, आ धनतेरसनी तिथि 23 ऑक्टोबर रविवारे 6 वाग्या सुधी छे, तो ते पहेला आपने ज्यारे पण समय मळे त्यारे पूजा विधि करी लेजो। अने आ पूजा विधि एटली बधी मोटी पण नथी कि आपने वार लागे, मात्र 10-15 मिनिट, वधुमां वधु 20 मिनिट आपने आ पूजा विधि करता थशे। तेथी शक्य होय तो 22 ऑक्टोबर शनिवारे रात्रे ज पूजा विधि करी लेजो, अने न थाय तो ज 23 ऑक्टोबर सांजे 6 वाग्या पहेला पूजा विधि करजो। केम के 23 ऑक्टोबरे सांजे 6 वाग्या पछी 14 तिथिनी शुरुआत थई जाय छे, कि जेमां धनतेरसनी पूजा विधि करीए तो पण तेनुं आપણને ફળ ન મળે। तो मित्रों આપણે જાણી લીધું કે ધનતેરસની પૂજા વિધિ ક્યારે કરવાની છે। આવો હવે આપણે આ વિડિયોની શરૂઆત પૂજા સામગ્રી સાથે કરીએ કે આ ધનતેરસની પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે। તો સૌપ્રથમ આપણે અહીંયા સરસ્વતી માતા, લક્ષ્મીનારાયણ અને ગણપતિજીની મૂર્તિ લીધી છે કે જેની આપણે પૂજા કરીશું। જો આપની પાસે મૂર્તિ ન હોય તો ફોટો પણ ચાલશે, પરંતુ લક્ષ્મીજી, સરસ્વતીજી અને ગણેશ આ ત્રણ ભગવાનની આજે પૂજા કરો, આ ત્રણ દેવી દેવતાની આજે પૂજા કરવાની હોય છે, તેથી તેમનો ફોટો કે મૂર્તિ હોવો જરૂરી છે। જો ગણેશજીની મૂર્તિ ન હોય તો આપણે સોપારીમાં ગણેશજીનો ભાવ ધરીને સોપારીની પૂજા કરવાની, જો મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવવાનું, તો સ્નાન કરાવવા માટે દૂધ અને જળ, ત્યાર પછી સાકર, અબીલ, ગુલાલ, એલચી, લવિંગ, કુબેર અને ધન્વંતરીની પૂજા કરવા માટે અહીંયા આપણે સોપારી લીધેલી છે। જો આપણી પાસે કુબેર અને ધન્વંતરીજીનો ફોટો હોય, મૂર્તિ હોય તો તે પૂજામાં રાખી શકો છો। ત્યાર પછી આપના ઘરમાં સોનાનો કોઈ સિક્કો હોય, ચાંદીનો સિક્કો હોય તો તે લેવાનો, પાનનું બીડું લીધેલું છે અને આજના દિવસે સોનાની વસ્તુનું ખાસ મહત્ત્વ હોય છે, તેથી આપના ઘરમાં જે પણ કંઈ સોનું હોય તેમાંથી થોડુંક સોનું લઈને તેની પૂજા કરવાની। ત્યાર પછી મગ, ઘઉં, પ્રસાદી અને પ્રસાદીમાં પણ આપની શક્તિ પ્રમાણે જે પણ કંઈ ધરાવવું હોય તે ધરાવી શકો છો। જરૂરી નથી કે અમે જે પ્રસાદ ધરાવ્યો છે તે જ આપે ધરાવવાનો। આવો હવે પૂજાની શરૂઆત કરીએ। તો હવે દરેક લોકો ખાસ ધ્યાનપૂર્વક પૂજા વિધિ જોવે, સ્ટેપ બાય સ્ટેપ હું આપને બતાવતો જઈશ કે કેવી રીતે શું કરવાનું છે। તો કોઈ પણ પૂજા હોય તો પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની હોય, એટલા માટે આપણે સૌપ્રથમ ગણેશજીને સ્નાન કરાવીશું, તેમને ફૂલ વડે સ્વચ્છ કરીશું અને ત્યાર પછી બાજોટ ઉપર તેમને ઘઉંનું આસન આપીને સ્થાપના કરીશું। એવી જ રીતે લક્ષ્મીનારાયણની મૂર્તિ લીધેલી છે તેમને પણ સ્નાન કરાવશું અને તેમની પણ આ રીતે બાજોટ ઉપર સ્થાપના કરીશું। અને એવી જ રીતે સરસ્વતી દેવીની મૂર્તિને સ્નાન કરાવી, સ્વચ્છ કરી, ઘઉંનું આસન આપીને તેમની પણ બાજોટ ઉપર સ્થાપના કરીશું।
जो आपनी पासे लक्ष्मी देवीनो फोटो होय तो आ पूजामां आप राखी शको छो अने तेमने पण चांदलो करवानो फूल अर्पण करावाना। जो आपनी पासे माळा होय हार होय तो ते पण पहेरावी शको छो अने तेमने चुंदरी पण पहेरावानी। आपणा हिंदू धर्ममां સ્વસ્તિકને ખૂબ જ શુભ ચિહ્ન માનવામાં આવ્યું છે, તેથી આપણે અહીંયા બાજોટ ઉપર વચ્ચે ચોખાથી સ્વસ્તિકનું ચિહ્ન કરીશું અને આ રીતે સ્વસ્તિક બનાવી લીધા પછી આપણે તેના ઉપર તેલનો એક દીવો રાખીશું કે જેથી કરીને અગ્નિદેવની હાજરીમાં આપણી આ ધનતેરસની પૂજા થાય। તો આટલું કરી લીધા પછી હવે આપણે કુબેરજી અને ધન્વંતરીની સ્થાપના કરીશું। તો અહીંયા આપણે એક નાગરવેલનું પાન લીધેલું છે કે જેના ઉપર આપણે તેમની સ્થાપના કરીશું। જો આપની પાસે નાગરવેલનું પાન ન હોય તો ઘઉં અથવા મગ ઉપર પણ કુબેરજી અને ધન્વંતરીની સ્થાપના કરી શકાય। જો તેમનો ફોટો હોય તો અહીંયા ફોટોની સ્થાપના કરવાની, મૂર્તિની સ્થાપના કરવાની, અને ન હોય તો સોપારીમાં કુબેરજી અને ધન્વંતરીનો ભાવ રાખીને સોપારીની પૂજા કરવાની। એક સોપારી લેવાની અને તેના ઉપર નાડા છડી આ રીતે વીંટીને તેના ઉપર અબીલ, ગુલાલ અને કંકુ છાંટવાના। તો આ રીતે આપણે અહીંયા આ પૂજામાં કુબેરજી અને ધન્વંતરીની પણ સ્થાપના કરી લીધી છે, તેમને પણ આપણે હાજર કરી દીધા છે। ત્યાર પછી હવે આપણી પાસે જે પણ કંઈ સોનું હોય, જરૂરી નથી કે બધું સોનું પૂજામાં રાખવું, કોઈ એક અથવા બે વસ્તુ પણ આ પૂજામાં રાખી શકો છો। તેથી આપણે અહીંયા માળા લીધેલી છે, એક સોનાનો સિક્કો છે તે રાખ્યો છે, અહીંયા એક ચાંદીનો સિક્કો છે તે પણ અમે અહીંયા પૂજામાં રાખ્યો છે। આ ઉપરાંત દર વર્ષે આપણે જે સિક્કાની પૂજા કરતા હોય, જો આપની પાસે તે હોય તો તે પણ આપ આ પૂજામાં રાખી શકો છો અને ત્યાર પછી આ રીતે તેને આ ચાંદલો કરવાનો અને ચોખા અર્પણ કરવાના અને આ રીતે સોનાની પણ આજે પૂજા કરવાની। ત્યાર પછી મગ ઉપર સાકર રાખવાની, એટલે કે સાકરનો ભોગ લગાવવાનો, પછી આપે જે પ્રસાદ રાખવાનો હોય પૂજામાં તે પ્રસાદ અર્પણ કરવાનો, લક્ષ્મી માતાને આપણી ક્ષમતા અનુસાર, શક્તિ અનુસાર દક્ષિણા અર્પણ કરવાની। જરૂરી નથી કે અમે જેટલી દક્ષિણા ધરાવી છે તેટલી જ આપ ધરાવો, આપણી ક્ષમતા પ્રમાણે 51 રૂપિયા, 101 રૂપિયા, 251 જે પણ કાંઈ આપ ધરાવી શકો તે ધરાવવાનું। અને પૂજાવિધિ પૂરી થઈ જાય ત્યાર પછી આ બધી વસ્તુઓનું શું કરવાનું તેના વિશે પણ હું આપને વિડીયોના અંતમાં જણાવીશ, તો અંત સુધી મારી સાથે વિડીયો જોતા રહેજો। તો હવે પૂજાવિધિ હોય તો પૂજાવિધિ હંમેશા આરતી કર્યા વગર અધૂરી રહે છે। એક થાળીમાં દીવો લઈ માતાજીની, વિષ્ણુ ભગવાનની, ગણપતિ બાપાની, સરસ્વતી દેવીની, તેમજ કુબેરજી અને ધન્વંતરીની આરતી ઉતારીશું। તો આ રીતે આરતી ઉતારી, આરતી કરીને લક્ષ્મી દેવીને પ્રાર્થના કરવાની કે હે માં લક્ષ્મીજી, આજે આ ધનતેરસના શુભ દિવસે મેં આપને મારા ઘરે આમંત્રણ આપ્યું છે અને આપ અમારે ઘરે પધાર્યા। મેં આજે આપની વિધિવત પૂજાવિધિ કરી છે, જે રીતે મને જાણ હતી તે રીતે મેં આપની પૂજા કરી છે। હું તો આપનો બાળક છું, જો આ પૂજાવિધિમાં મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મારી ભૂલને અવગણી મારા ઉપર કૃપા વરસાવજો। અને જેવી રીતે આજે આપ અમારા ઘરે પધાર્યા છો, અમારું ઘરને પાવન કર્યું છે, તેવી જ રીતે વર્ષભર દરમિયાન આપ અમારા ઘરમાં સ્થિર રહેજો, અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારજો, મારા પરિવારનું કલ્યાણ કરજો, આવી માતાજીને પ્રાર્થના કરવાની। અને ત્યાર પછી આ પૂજાવિધિનું ઉત્થાપન પણ કરવાનું હોય છે। અહીંયા આપણે જે કુબેર અને ધન્વંતરીની જે સોપારી તરીકે પૂજા કરી છે તેને આપણી તિજોરીમાં મૂકી દેવાની, આવતા વર્ષે ફરી આ જ સોપારીનો કુબેર અને ધન્વંતરી તરીકે પૂજા કરવાની। જો આપણી પાસે આવતા વર્ષે મૂર્તિ ફોટો હોય તો તેની કરવાની, અથવા તો આ જ સોપારીની ફરી પૂજા કરવાની। ત્યાર પછી આપણે જે દક્ષિણા ધરાવી છે તેને પણ આપણી તિજોરીમાં જ મૂકી દેવાની, તે દક્ષિણાને ક્યાંય વાપરવાની નહીં,
અને આપણી તિજોરીમાં હંમેશા રહે તેનું ધ્યાન રાખવાનું। આ ઉપરાંત જે પ્રસાદ ધરાવ્યો હોય તે આપણે સૌ લોકોએ લેવાનો અને જે મૂર્તિ હોય તેને આપણા મંદિરમાં રાખીને નિત્ય તેની પૂજા કરવાની। અને મિત્રો, આપણે સૌ લોકોને ખબર છે કે ધનતેરસના દિવસે 13 દીવા રાખવાનું વિશેષ મહત્વ છે। તો હવે 13 દીવા ક્યાં રાખવાના તેના વિશે હું આપને જણાવું। તો તેમાંથી એક યમ દીપક હોય છે કે જે ચતુર્મુખી હોય છે, તેને આપણા ઘરના આંગણે રાખવાનો હોય છે। અને આ દિવસે યમદીપનું દાન પણ કરવાનું હોય છે કે જેના વિશે પણ હું એક અલગ વિડીયો બનાવીશ અને યમદીપ વિશે હું આપને સંપૂર્ણ માહિતી તે વિડીયોમાં જણાવીશ। આ ઉપરાંત બાકીના દીવા આપણા ઘરમાં જ્યાં તુલસી ક્યારો હોય, જ્યાં તુલસીના કુંડા હોય ત્યાં રાખવાના। જેટલા તુલસીના કુંડા હોય તેટલા દીવા ત્યાં રાખવાના। અમારા અહીંયા 3 તુલસીના કુંડા છે, તો અમે 3 અહીંયા દીવા રાખ્યા છે। ત્યાર પછી એક દીવો જ્યાં આપણું રસોઈ ઘર હોય, જ્યાં આપણો ચૂલો હોય ત્યાં રાખવાનો। એક દીવો આપણા મંદિર પાસે રાખવાનો અને બાકીના અન્ય દીવા આપણી બાલ્કની હોય અથવા તો આંગણામાં કોઈ પારી હોય તો તેના ઉપર રાખવાના। તો આ રીતે આ 13 દીવા પણ આ ધનતેરસના દિવસે રાખવાના હોય છે કે જેના વિશે પણ મેં આપને જણાવ્યું। તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને આ ધનતેરસની સંપૂર્ણ પૂજા વિધિ સમજાઈ ગઈ હશે। મેં આપને લાઈવ વિડીયો દ્વારા દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી, એકદમ સરળ ભાષામાં સરળ રીતે મેં આપને પૂજા વિધિ બતાવી। તો હવે આપ પણ ધનતેરસની રાત્રે અમારી સાથે આ જ રીતે પૂજા વિધિ કરજો। જો આપને કોઈ વસ્તુ સમજાણી ન હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો, પૂજા વિધિમાં ભૂલ ન કરતા। અને જો આપને ધનતેરસની પૂજાવિધિને લગતો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, આપને તેનો ઉત્તર આપવામાં આવશે। અને આ ઉપરાંત જો આપને નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે, તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય મા લક્ષ્મીજી લખીને મોકલી દેવાનું છે, એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જજો। તો મિત્રો, આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, અને આપ સૌ લોકોને આ ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ।